विद्यार्थी मित्रों, आपने आगळ જોયું કે મોર રિસાયક્લિંગ કરી અને તમે એકને એક વસ્તુને એક આધુનિક તમારી જે મોડર્ન સ્ટાઇલમાં તમારી જે સ્ટાઇલમાં જોતું છે એ સ્ટાઇલમાં એનો વિકાસ કરી તો તમે એ તમારી જૂની વસ્તુ છે એનો ઉપયોગ કરી શકશો. આગળ છે ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર, એટલે કે જે હસ્તકલાકારો છે એ ગામડાઓમાં પરત ફરે છે. શું કહે છે? ઇફ જો માસ પ્રોડક્શન લૂઝિઝ ઇટ્સ ઇકોનોમી એડવાન્ટેજીસ, વ્યૂઝ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસઅપિયર. અહીંયા એમ કહે છે કે માસ પ્રોડક્શન જથ્થાબંધ ઉત્પાદન, જે માસ પ્રોડક્શન છે લૂઝિઝ ઇટ્સ ઇકોનોમિક, ઇકોનોમિક એટલે આર્થિક એડવાન્ટેજીસ એડવાન્ટેજ એટલે લાભ. યુઝ સેન્ટ્રલાઇઝ, બીજું શબ્દ છે સેન્ટ્રલાઇઝ, કેન્દ્રીકૃત. અહીં શું કહેવામાં આવે છે કે ક્રાફ્ટ વર્કર, અહીં એક શબ્દ છે ક્રાફ્ટ વર્કર, જે હસ્તકલાકાર છે એની વાત કરવામાં આવી છે કે ગામડાઓ તરફ પરત ફરવા લાગ્યા છે. શું કામ? કે જો ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ, એટલે કે જે જથ્થાબંધના જે ઉત્પાદન છે એ લૂઝિસ, એ ગુમાવશે, ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ એટલે એના જે આર્થિક લાભ છે જો એ ગુમાવશે. યુઝ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ એટલે કે યુઝ એટલે મોટા પ્રમાણમાં જે કેન્દ્રીકૃત થશે આ ફેક્ટરી, વુડ ડિસિપિયર એટલે શું થશે, એ લુપ્ત થવા માંડશે. દે વિલ બી રિપ્લેસ્ડ બાય સ્મોલર એન્ડ કોમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. શું કહે છે? કે દે વિલ બી રિપ્લેસ, તે રિપ્લેસ થશે બાય સ્મોલર નાના કદમાં એન્ડ કોમ્યુનિટી નાના સમાજમાં બેઝડ ફેસિલિટી, અને જે ફેસિલિટી છે એવી જ એ એક નાના પાયા પર એ શરૂ થશે, એ બદલાશે, એ રિપ્લેસ થશે. There will be a continuous decline in the amount of human effort needed to produce material goods. There will be a continuous decline. Decline એટલે ઘટાડો, એ સતત એમાં એનો ઘટાડો થતો રહેશે. Decline. એમાં સતત ઘટાડો થશે ઇન ધ એમાઉન્ટ ઓફ હ્યુમન ઇફોર્ટ્સ, એને જે માનવીય. આગળની લાઈન છે કે ધે વિલ બી રિપ્લેસ બાય સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝડ ફેસિલિટીઝ. ધે વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન ધ એમાઉન્ટ ઓફ હ્યુમન ઇફોર્ટ્સ નીડેડ, જે માનવીય જરૂરિયાતો છે, જે પ્રયત્નોની જરૂરિયાત છે ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ, અને એમાં સતત પ્રયત્ન થશે કે વસ્તુની જે ગુણવત્તા છે એમાં કઈ રીતે સુધારો આવે. ધેન ધ કસ્ટમર મે બી સર્વ બેટર બાય અ લોકલ ઓનર, અને જે ત્યાર પછી જે કસ્ટમર છે એને સર્વ થશે, એને જે આપવામાં આવશે બેટર બાય, એ સારી વસ્તુઓ આપવામાં આવશે. કોના દ્વારા આપવામાં આવશે? લોકલ ઓનર એટલે કે સ્થાનિક જે ઓનર છે, જે માલિક છે એ, એન્ડ ઓપરેટર ઓફ અ મેન્યુફેક્ચરિંગ શોપ, અને જે વસ્તુનું ઉત્પાદન કરે છે એના જે સંચાલક છે એના દ્વારા.
ને એના જે સંચાલકો છે અને જે માલિકો છે એને આ જે નાના પાયા પર જે કામ કરે છે એનાથી જે કસ્ટમર છે એને સારી ગુણવત્તાવાળી વસ્તુઓ પ્રાપ્ત થશે. Thus, the factories will become decentralized. અને પછી જે ફેક્ટરી છે એ કેવી થશે? Decentralized એટલે કે વિકેન્દ્રીકરણ થશે, એટલે કે એકબીજા પર આધારિત રહેશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટ વિલેજ ક્રાફ્ટ વર્કર વિલ બી બેક વિથ અ બેંક એટલે કે ધડાકા સાથે જે નાની આજે નાના ગામડાઓમાં જે ક્રાફ્ટ વર્કર છે એટલે કે જે હસ્તકલાકારો છે એ પોતાના વર્કથી એ બહાર આવશે. આમાં શું કહેવામાં આવ્યું છે કે તમે જોજો, હાલ ફેક્ટરીઓમાંથી એટલું બધું ઉત્પાદન વધી ગયું છે જે ઓટોમેટિક વધી ગયું છે, જેનાથી જે હસ્તકલાકારો કે જે પોતાની જાતે જે વસ્તુની રચના કરે છે એનું માન અત્યારે ઘટવા લાગ્યું છે. હા, એનું જે પ્રોડક્શન હોય છે એને જે વસ્તુ ક્રિએટ કરે છે ઇઝ બેટર ધેન, જે એ વધારે સારી હોય છે કે જે બીજી કહેવાય ને એક ટેકનોલોજીના વિકાસથી અને એક હસ્તકલા કે પોતાની હાથેથી જે રચના કરી હોય છે એ વસ્તુ વધારે સારી હોય છે. એટલે એમ કહે છે કે જે આ ફેક્ટરીઝ છે, મોટી મોટી ફેક્ટરીઝ છે, એનું જો ડિસેન્ટ્રલાઇઝ થશે એટલે કે બીજા પર આધારિત થશે અને વિકેન્દ્રીકરણ થશે તો જે નેચરલી જે ટેલેન્ટ છે એ બહાર આવશે અને જે આ જે ગામડાઓના જે ક્રાફ્ટ વર્કર છે એ ધડાકા સાથે એ બહાર એનું ટેલેન્ટ છે એ આવશે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ, નવી આધુનિક વૈદ્યકીય સારવારો. એમાં જોઈએ, સુન ધ સ્કેલ ઓફ ઓટોફેબ વિલ સ્ટ્રિંગ ટુ નેનો સ્ટ્રક્ચર લેવલ. હવે આજે જોઈએ તો આપણે જે મોટાનું નાનું નાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે કે હવે ધ સ્કેલ, સ્કેલ એટલે માપદંડ, જે માપક્રમ છે એ અત્યારે નાનું થતું જાય છે. વિલ સ્ટ્રિંગ એટલે ઘટવું, એ ઘટતું જાય છે. નેનો સ્ટ્રક્ચર લેવલ, નેનો સ્ટ્રક્ચર અત્યારે મોટી મોટી વસ્તુઓનું એ નાનું વસ્તુનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. એટલે શું કહે છે કે એનું જે માપક્રમ છે હવે ધીમે ધીમે એ નાનું થતું જશે, એનું લેવલ કેવું અતિ સૂક્ષ્મ થતું જશે. ધેન ધ સાઇઝ ઓફ ન્યુલી મેન્યુફેક્ચરિંગ મેડિકલ ટ્રીટમેન્ટ વિલ બી નો બિગર ધેન અ ડ્રગ મોલિક્યુઅલ. શું કહે છે કે ત્યાર પછી ધ સાઇઝ ઓફ ન્યૂલી મેન્યુફેક્ચર કે નવી જે આધુનિક તકનીકોથી રચના કરવામાં આવી છે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, જે સાધનો છે, મેડિકલ સાધનો છે, વિલ બી નો બિગર ધેન અ ડ્રગ મોલિક્યુલ એટલે કે એ જે દવાનો નાનો નાનો કણ છે એના એ જેવડો હશે. હવે કોઈ મોટી મોટી વસ્તુનો ઉપયોગ થતો હશે નહીં. અહીં શબ્દ છે મોલિક્યુલર, દવાનો નાનામાં નાનો કણ મોલિક્યુલ. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ, અને હવે એ પોસિબલ થશે, એ સંભવિત છે ટુ રિકન્સ્ટ્રક્ટ એટલે કે ફરીવાર રિકન્સ્ટ્રક્ટ, ફરીવાર એ બનાવવું. રેટિફાઈડ ટિશ્યુ એન્ડ ઇવન રિઝર્વ રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ
डीके विल बी डन શું કહેવા માગે છે કે ઇટ વિલ બી પોસિબલ એ શક્ય બનશે ટુ રિકન્સ્ટ્રક્ટ ફરી વખત એને રિકન્સ્ટ્રક્ટ કરવાનું કે પરિવાર બનાવવામાં રેટિફાઈડ રેટિફાઈડ એટલે મંજૂર થયેલું માન્ય શબ્દ ભેગો છે રેટિફાઈડ ટીશ્યુ એટલે કે જે માન્ય સજીવ કોષો છે એન્ડ રિવર્સલ એટલે કે બદલવું એને બદલવામાં ઓફ મેચ્યોર ટીશ્યુ એટલે કે આ જે સજીવ કોષો છે એને પુખ્ત થવામાં ડીકે વિલ બી ડન અને ફરીવાર એ નાશ પામશે નહીં અને આજે નાશ પામેલા જે સજીવ કોષો છે એને ફરી વખત એ જીવન કરી શકશે ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ અને જે આ માણસ જાતની જે જીવન છે એટલે કે ધ એક્સટેન્શન એટલે કે વધારવામાં આવશે ઓફ હ્યુમન લાઈફ અને માણસનું જીવન છે એની જે જીવનકાળ છે લાઈફ સ્પાન એટલે કે એનો જીવનકાળ છે એનો જે જીવનકાળ છે એ વધારવામાં આગળ વધારવામાં આવશે ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ અને જે વૃદ્ધની જે હેલ્થ છે એ પહેલાં કરતાં વધારે સારું થશે ઇટ ઇઝ લાઇકલી દેટ પીપલ વિલ ગેઇન ધ એબિલિટી ટુ પેનલેસલી રીડિઝાઇન ધેર બોડીઝ ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રુવ અને જે વૃદ્ધ માણસો છે એનું જે જીવન છે પહેલાં કરતાં વધારે સારું હશે ઇમ્પ્રુવ થયેલું હશે સુધારેલું હશે ઇટ ઇઝ લાઇકલી ધેટ પીપલ વિલ ગેઇન અને જે માણસ છે એ પ્રાપ્ત કરી શકશે ધ એબિલિટી ટુ પેનલેસલી અને એ જે એના દુઃખો છે એ એવા આવશે નહીં રીડિઝાઇન ધેર બોડીઝ અને એની ડિઝાઇન છે એની બોડીની ડિઝાઇન છે એ રીડિઝાઇન એટલે ફરી વખત એને ડિઝાઇન કરવામાં આવી છે અહીં શું કહેવા માગ્યું છે કે જે ટેકનોલોજીના ઉપયોગથી તે માણસનું એટલું બધું સ્વાસ્થ્ય સારું થઈ જશે કે જે વૃદ્ધ માણસ છે એનો જીવનકાળ પણ સારો હશે અને દુઃખ વગરનો હશે પહેલાં જોઈએ તો પહેલાંના માણસોને એટેક આવતો તો કોઈને ખ્યાલ પણ નહોતો કે આને એટેક કહેવાય એટેક શું કામ આવે અત્યારે તો બધાને ખબર છે કે આપણે જે નળીઓ હોય છે એ બ્લોક થઈ જાય છે જેના લીધે એટેક આવે છે પહેલાંના લોકોને એવી ક્યાં ખબર હતી હા એટેક આવ્યો એટલે એ મૃત્યુ પામે છે એની ડેથ થઈ જાય છે પણ હવે એવું શક્ય છે કે એ માણસને ફરી વખત આપણે એને મેડિકલ ટ્રીટમેન્ટથી એ આપણે એને જેની બ્લોક થઈ ગયેલી નળી છે એને ખોલી શકીએ છીએ અત્યારે કહે કે દૂરબીન ઉતાર્યું ઘણા વ્યક્તિ બોલતા હોય છે કે દૂરબીન ઉતાર્યું તો આ એક્ઝેક્ટલી શું છે કે માણસના બોડીમાં જે કાંઈ ફોલ્ટ છે એને જાણી અને એને કહેવાય એને ટ્રીટમેન્ટથી એની સારવાર કરવામાં આવે છે આગળ જોઈએ ધ કમ્બાઈન્ડ ઇફેક્ટ ઓફ સચ ચેન્જીસ કુડ બી ડ્રામેટિક આ બધી વસ્તુઓ કેવી લાગે અકલ્પનીય લાગે છે એક નાટ્ય એટલે હાસ્યાસ્પદ લાગે છે ઇટ ઇઝ બિલીવ ધેટ અને એ માનવામાં આવે છે કે ધેટ આફ્ટર સમ યર્સ અ સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી કુડ બી સેલ્ફ સફિશિયન્ટ વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ અ સોલાર પાવર જનરેટર કે આવે ડ્રામેટિક લાગે છે અને એ માન ઇટ ઇઝ બિલીવડ અને માનવામાં આવે છે કે થોડા વર્ષો પછી આફ્ટર સમ યર્સ કે એક સ્મોલ માઉન્ટેન ટોપ કમ્યુનિટી એટલે કે પર્વત ઉપરના શિખર ઉપર રહેલી કોમ્યુનિટી પણ કુડ બી સેલ્ફ સફિશિયન્ટ એટલે કે એક આત્મનિર્ભર થઈ શકશે વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ અને પોતે જે સ્વયં રચિત અને જે સોલાર પાવર જનરેટરના ઉપયોગથી એ એક આત્મનિર્ભર બની શકશે એઝ ધ મેથડ ઓફ ઓટો ફેબ એડવાન્સ
ધ ફોર્મ ઓફ રો મટીરિયલ વિલ બી અનઇમ્પોર્ટન્ટ. અહીં શું કહે છે કે એઝ અ મેથડ ઓફ ઓટોફેબ એડવાન્સ, અને જેમ જેમ આ ઓટોફેબ ટેકનોલોજી છે એડવાન્સ થતી જશે, આગળ વધતી જશે, ધ ફોર્મ ઓફ રો મટીરિયલ્સ વિલ બી અનઇમ્પોર્ટન્ટ, અને જેના કાચો માલ છે એ બિનઉપયોગી થતો જશે. સોફિસ્ટિકેટેડ ઓટોફેબ મશીન વિલ બી કેપેબલ ઓફ રીએરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. સોફિસ્ટિકેટેડ કે જે આ સોફિસ્ટિકેટેડ એટલે કે જે અત્યંત આધુનિક એવું જે ઓટોફેબ મશીન આવી જશે, અને એ વિલ બી કેપેબલ, એ એટલું કેપેબલ હશે ઓફ રીએરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ, એમાંથી એ ગમે એ વસ્તુને પુનઃ રચના કરી છે, અને જે આ પરમાણુ સંબંધી રચના છે એ પુનઃ એની રચના કરી શકશે. પ્લાસ્ટિક મિલ્ક જગ એન્ડ લાસ્ટ નાઇટ પંચર્ડ કાર ટ્યુબ કુડ બી મોલિક્યુલર રીએરેન્જિંગ ટુ ગેટ ન્યૂ ટેબલ લેમ્પ. શું કહે છે કે જે પ્લાસ્ટિક મિલ્ક બેગ જેનો જગ હોય છે, અને એક કહેવાય ને કે જે છેલ્લે પંચર થયેલી ટ્યુબ હોય છે એના ઉપયોગથી કુડ બી મોલેક્યુલરલી, એટલે કે આ પરમાણુ સંબંધી જે રચનાઓ છે એનો ઉપયોગ કરી, રીએરેન્જ્ડ એટલે ફરીવાર એનો ઉપયોગ કરી, ટુ ગેટ ન્યૂ ટેબલ લેમ્પ, અને એમાં શું બનાવી શકશે, નવો ટેબલ લેમ્પ બનાવી શકશે. અહીં શબ્દ છે પરમાણુ સંબંધી, જે પરમાણુ સંબંધી મોલેક્યુલરલી એટલે કે પરમાણુ સંબંધથી જેનો ઉપયોગ કરી એમાં નવો એક ટેબલ લેમ્પ બનાવી શકાશે. હાઈલી ઇમ્પ્રુવડ ઓટોફેબ ટેકનોલોજી વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ ડિઝાયર, અને જે વધારે પડતી જે ઇમ્પ્રુવ થયેલી ઓટોફેબ ટેકનોલોજી છે વિલ પરહેપ્સ બી એબલ ટુ મીટ ઓલ અવર મટીરિયલ્સ ડિઝાયર, અને કદાચ એનાથી આપણે જે કંઈ ઈચ્છા રાખીએ છીએ એ મટીરિયલ આપણને પ્રાપ્ત થશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ એચિવમેન્ટ વિલ બ્રિંગ એબાઉટ અ ગોલ્ડન એજ ઓફ આર્ટ મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી, અને આનાથી શું થશે કે મ્યુઝિક છે જે સાયન્ટિફિક ડિસ્કવરી છે, અને જે કલા છે એટલે કે આર્ટ છે એના માટે શું છે, એક ગોલ્ડન એજ સાબિત થશે. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ વેધર પીપલ વોન્ટ સચ અ ફ્રીડમ, પણ હા એક ખુલ્લો એવો એક પ્રશ્ન છે કે શું આ માણસ જાતને આ ફ્રીડમ જોઈએ છે, એન્ડ વિલ રિજોઇઝ ઇન ઇટ, અને શું તેમાં આનંદ લઈ શકશે, રિજોઇઝ. તો શું આ ઓટોફેબ ટેકનોલોજીનો ઉપયોગ કરી એ શું એ આનંદ મેળવી શકશે? ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ ધેટ ધ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન કમ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ, અને હકીકતે જોઈએ તો જે આ ટેકનોલોજી છે જે કહેવાય ને ગ્રેટેસ્ટ મોટામાં મોટી જે સેટિસ્ફેક્શન કમ્સ એટલે કે જે આપણી સારામાં સારી જે સંતોષ વસ્તુઓથી થતું હોય છે શું એને પ્રાપ્ત કરવામાંથી થાય છે, કે એને જેના પ્રાપ્ત કરવા માટે જે વર્ક કર્યું હોય છે એનામાંથી થાય છે. ધ ગ્રેટેસ્ટ ચેલેન્જ ફેસિંગ હ્યુમનિટી એઝ વી પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર ઓવર સેલ્ફ્સ. શું કહેવા માગે છે
તો કે અત્યારે જોઈએ તો એક મોટા મોટો ચેલેન્જ છે કે ફેસિંગ હ્યુમિલિટી, અને જ્યાં હ્યુમિલિટી છે એને ફેસિંગ કરે છે, એને કહેવાય ને એની સામે છે. એઝ વી પ્રોડ્યુસ પ્રોસીડ ઇન ટુ ધ એજ ઓફ ઓટોમેટેડ ફેબ્રિકેશન્સ ઇઝ ટુ ફાઇન્ડ અ મિનિંગફુલ યુઝ ફોર અવર સેલ્ફ. અને આ વસ્તુ જે પ્રાપ્ત થયેલી છે એને તમારે પોતાની જાતે કઈ રીતે તમે એનો યુઝ કરો છો એના પર ડિપેન્ડ છે. અહીંયા શું કહેવામાં આવ્યું છે, આઈ હોપ તમને થોડું સમજાણું છે. ન સમજાણું હોય તો તમે સ્કૂલે આવો ત્યારે ફરી વખત તમે નોટ ડાઉન કરી લેજો, કે જેથી કારણ કે મને આ સમજાણું નથી તો આપણે એને સોલ્વ કરવાની ટ્રાય કરશું. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં કહું તો અહીં આપણે જે ઉપયોગ કરવાનો કીધો છે એ કે સારી વસ્તુનો ઉપયોગ આપણે વ્યવસ્થિત રીતે કરવો જોઈએ. હા, એ જૂની વસ્તુ છે તો એને ફેંકી નહીં દેવાની, એને રીયુઝ કરવાનો અને રીયુઝ કરી એનો ઉપયોગ કરવાનો. તમને મેં એક્ઝામ્પલ પણ આપ્યું કે કોઈ સામાન્ય વસ્તુ છે, આમાં જ એક્ઝામ્પલ છે કે કોઈ ટ્યુબ છે, પંચર થયેલી ટ્યુબ હોય છે અને કોઈ પ્લાસ્ટિક બેગ હોય છે, તો એનો ફરી વખત તમે ઉપયોગ કરી એમાંથી એક પ્લાસ્ટિક લેમ્પ, એક લેમ્પ, નાઇટ લેમ્પનો ઉપયોગ તમે કરી બનાવીને એનો ઉપયોગ કરી શકો છો. એ જ રીતે તમે કોઈ વસ્તુ, બીજી વસ્તુ લ્યો તો એના ઉપયોગથી તમે એના જે ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે વસ્તુ ક્રિએટ કરી શકો છો. ઓટોફેબ, હવે તમને સમજાઈ ગયું હશે કે ઓટોફેબ ટેકનોલોજી શું છે. હવે માણસને કોઈ વસ્તુ જોઈએ અને એ મળી જાય તો એને સંતોષ થાય છે ખરો, કે એને કોઈ વસ્તુ કામ કર્યું છે અને એ વસ્તુ એને પ્રાપ્ત કરવામાં જે પ્રયત્નો થયા છે અને ત્યાર પછી એ વસ્તુ એને મળે છે અને એ આનંદ, અને એને માગ્યું અને વસ્તુ મળી ગઈ અને એ આનંદમાં એને ઘણો ફેર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોઈ વસ્તુ, જૂની વસ્તુ ફેંકવાને બદલે કોઈ એને રીયુઝ કરી અને ફરીવાર એનું ઉત્પાદન કરી કંઈક નવું એમાંથી બનાવી શકીએ છીએ, એને આપણે રીયુઝ કરી શકીએ છીએ. અહીં તમે જે યુનિટ છે એ સમજી ગયા હશો, એવી કહેવાય ને કે તમે આ જે યુનિટ છે સમજી ગયા હશો એવી ઈચ્છા રાખું છું. હવે એના જે ગ્લોસરી આપેલી છે એ તમારે તમારી નોટ્સબુકમાં લખવાની રહેશે, અને જે ક્વેશ્ચન આન્સર છે એ પણ તમારી નોટ્સબુકમાં તમારે લખવાની રહેશે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળનું યુનિટ રીડ 2 છે એ ભણીશું. ધન્યવાદ.